વિદ્યાર્થીઓ, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર બીજું જે શીખી રહ્યા છીએ એની અંદર આગળના લેક્ચરની અંદર લાસ્ટ મુદ્દો હતો આપણો બહુપદીનો બહુપદી વડે ભાગાકાર. એ જ ઉદાહરણ આપણે ઉદાહરણના માધ્યમથી સ્પષ્ટ કરેલું. ત્યારબાદ લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી મુજબ આપણે ધોરણ 10 ની અંદર ત્રણ ગુણનો જે મહત્વનો દાખલો બોર્ડની અંદર જે પૂછાય છે એમના માટે સ્વાધ્યાય 1.3 માંથી દાખલાઓ પૂછવા લાયક બની શકે છે. એટલે સ્વાધ્યાયને વધારે સ્પષ્ટ કરીએ આપણે. સ્વાધ્યાય બહુપદીનો બહુપદી વડે ભાગાકાર શીખવા માટે આ સ્વાધ્યાય 2.3 ના જે દાખલાઓ પેલો બીજો જે રહેલો બહુ મહત્વના દાખલાઓ છે. એમની અંદર ફર્સ્ટ દાખલાઓ પહેલા દાખલાની અંદર ટોટલ ત્રણ દાખલાઓ આપવામાં આવ્યા છે. એક ભાજ્ય બહુપદી આપવામાં આવેલી અને એક ભાજક બહુપદી અને વાત કરવામાં આવી કે ભાગફળ અને શેષ મેળવો. તો સૌ પ્રથમ પહેલો દાખલો એમની રકમની અંદર ભાજ્ય બહુપદી પીએક્સ તરીકે આપવામાં આવ્યું છે. એક્સ ની ત્રણ ભાગ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ, એક્સ ની ત્રણ ભાગ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ માઇનસ ત્રણ જીએક્સ એટલે કે ભાજક આપવામાં આવ્યું છે. એક્સ નો સ્ક્વેર માઇનસ ટુ, એક્સ નો વર્ગ માઇનસ બે. આ ભાજ્ય બહુપદીને આમના વડે આપણે ભાગાકાર કરી અને ભાગફળ અને શેષ મેળવતા શીખવાનું છે. આગળના લેક્ચરમાં પણ ઓલરેડી આપણે ભાગાકારની વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરેલી. એ જ રીતે ઉકેલ આમનો ભાગાકાર માટે અહીંયા ભાજ્ય બહુપદી જે પીએક્સ આપવામાં આવ્યું છે તેમને આપણે દર્શાવશું, પરંતુ એમને દરેક પદનું લખતા પહેલા એક વાત સ્પષ્ટ કરી લેવાની કે પ્રામાણિક સ્વરૂપમાં એટલે કે ઉતરતી ઘાત સ્વરૂપે ભાજ્ય બહુપદી છે કે નહીં. તો અહીંયા કેટલી ઘાત છે? ત્રણ, ત્યારબાદ બે ઘાત, ત્યારબાદ એક ઘાત અને ઝીરો ઘાત. એટલે કે આપણે ઘાતનું નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવે છે કે અહીંયા કોઈ પણ ઘાત છે તે વચ્ચે ઘટતી નથી. માટે x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ વત્તા 5x માઇનસ 3. ચાલો આપણે ભાજ્ય પદાવલીના પ્રત્યાલીમાં નિર્મિત કરેલી. હવે અહીંયા ભાજક બહુપદી ની અંદર નિરીક્ષણ કરીએ તો ત્યાં પણ આપણે જોવાનું છે કે એ પણ ઉતરતા ઘાતની અંદર હોવી જોઈએ. જો કોઈ ઘાત ઘટતી હોય તો એમને ઝીરો પદ તરીકે મૂકી અને આપણે વાચક તરીકે એમને ભાગાકારમાં લેવું. તો અહીંયા વિદ્યાર્થીઓ જોઈ શકો તમે બધા બે ઘાત અને ઝીરો ઘાત. તો અહીંયા કેટલી ઘાત ઘટે છે વચ્ચે? તો કે જોઈને આપણે કહી શકીએ કે અહીંયા એક ઘાત વાળું પદ નથી. તો એમને નિર્માણ કરવા માટે તમે અહીંયા પ્લસ ઝીરો સહગુણક તરીકે એક્સ બની ગઈ એક ઘાત. જોઈ શકો અહીંયા એક ઘાત તરીકે આમનું મૂલ્ય ગણાય ઝીરો જ, અને ઝીરોને કોઈ પણ સાથે ઉમેરીએ એ પરિણામમાં કોઈ ફેરફાર નથી પણ થતો. માટે ઝીરો પદ તરીકે આપણે અહીંયા મૂકીએ છીએ. શા માટે મૂકીએ છીએ? તો કે ભાગાકારની ક્રિયામાં વચ્ચે એક ઘાતવાળું પદ ઘટેડી એટલા માટે આપણે ઝીરો પદ તરીકે નિર્ણય કરીએ અને એને મૂકવામાં આવે છે. ચલો એ જ રીતે માઇનસ ટુ. તો હવે ભાજક તરીકે આપણે જે વચ્ચે એક ઘાતવાળું પદ ઘટતું તો એમને નિર્માણ કરીએ એવું ત્યાં લીધું છે. ચલો અહીંયા એક્સ નો વર્ગ વત્તા ઝીરો એક્સ માઇનસ બે, એક્સ નો સ્ક્વેર વત્તા ઝીરો એક્સ વત્તા ઓછા બે વિદ્યાર્થીઓ જો અહીંયા
x ની 3 ઘાત m ને x ના વર્ગ વડે ભાગાકાર કરવાનું છે. અહીંયા બાજુમાં મેં એક સ્ટેપ ને સમજાવતા જઈએ આપણે સમજાવું છું. જો સૌપ્રથમ આપણે x ની 3 ઘાત ને x ના વર્ગ વડે ભાગાકાર કરવાનું, x ની 3 ઘાત ને x ના વર્ગ વડે. તો અહીંયા સંખ્યામાં પણ નજર કરીએ તો એક અને એક એટલે સંખ્યાનો કોઈ ભાગાકારમાં જરૂર નથી, ત્યાં માત્ર ચલનો ચલ વડે કરવાનો છે. તો અહીંયા ઘાતને ગણતરીમાં લેવા, અહીંયા કેટલી ઘાત છે? 2. હવે અહીંયા ચલની કેટલી ઘાત મૂકીએ? 1. તો કેટલી ઘાત બને? 3. તો આ રીતે ભાજ્યના પેલા પદને પેલા પદ વડે ભાગાકાર કરવા માટે x ની 1 ઘાત વડે ભાગ ચલાવવો પડે. સમજી શક્યા હશો બધા કે આ બાજુમાં પણ આપણે સમજૂતી તરીકે જોઈ લો કે ચલ x ની 3 ઘાત અને x ની 2 ઘાત વડે ભાગ ચલાવવા માટે x ની 1 ઘાત વડે ભાગ ચલાવી શકાય. ચલો અહીંયા જે મળેલું પરિણામ, આ પરિણામને આ દરેક પદ સાથેનો ગુણાકાર કરવો પડે. તો હવે જે અહીંયા x મળેલો એમને 0x સાથે ગુણો જોઈએ. તો 0 ગુણ્યા 1 કેટલા થવાના? 0. ચલની અંદર યાદ રાખજો ઘાતનો સરવાળો ઉપર, એટલા માટે અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, x ની 2 ઘાત. સમજો છો? ચલો ત્યારબાદ માઇનસ 2, અહીંયા માઇનસ 2 ગુણ્યા 1 એટલે માઇનસ 2. એ જ રીતે અહીંયા x ની કેટલી ઘાત જોવા મળે છે? તો કે 0. અહીંયા 1, 0 વત્તા 1 કેટલી થવાની? x. સાદા અર્થની અંદર પહેલા પદને પહેલા પદ વડે જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે જે ભાગફળ મળે એના ભાજકના જેટલા પણ પદ રહેલા હોય એ તમામ સાથે ગુણાકાર કરીને ગુણનફળ લખવું પડે. આ એક વાત સ્પષ્ટ યાદ રાખવી પડે, ઘણી વખત વિદ્યાર્થીઓને ભૂલ થવાની શક્યતા એટલી થતી હોય. યાદ રાખી લઈએ કે પહેલા પદને પહેલા પદ વડે ભાગે તો અહીંયા શું બને છે? ઘણી વખત આ જે સ્ટેપ હોય એક જ લખ્યા નથી લખતા, વિદ્યાર્થીઓ ખાસ જે ભાગફળ મળે એને બાકીના જેટલા પણ ભાજકના પદ હોય એમની સાથે ગુણાકાર કરી ગુણફળ દર્શાવવું પડે. ચલો અહીંયા નિયમ પ્રમાણે માઇનસ લેશો તો નીચેની જે ભાજકમાંથી જે બહુપદી આપણને નિર્મિત થયેલી એના દરેક પદની નિશાનીઓને આપણે ગુજરાતીમાં બોલીએ વિરોધી દિયા વિરોધી તરીકે લખી. તો અહીંયા પ્લસ હતા એટલે માઇનસ થઈ, આ પ્લસ એટલે એમની ગણતરીમાં હવે માઇનસ લેશો આપણે. અહીંયા જે પ્લસ છે એ માઇનસ છે એમની નિશાની હવે કઈ લેવાની? પ્લસ તરીકે. ચલો હવે બેની ઉભી બાદતા કરીએ જે પદને લાગુ પડતું હોય સરવાળો. તો આ બે ધન અને આ ઋણ, તો જાણો છો કે સજાતી અને વિરોધી નિશાની એટલે બે ઉભી જશે એટલે એનું પરિણામ 0 માં રૂપાંતરિત થશે જેને આપણે અહીંયા દર્શાવતા નથી. એ જ રીતે 3 ની માઇનસ 0 ની માઇનસ બેનો સરવાળો થતા માઇનસ 3. ચલને એમનો ઉતારજો 4 ઘાતમાં રૂપાંતરિત થાય x ની 2 ઘાત. જે ચલની બે જે ઘાત હોય એને અનુબદ્ધ અને લાઇનબદ્ધ લખજો એટલે ભૂલ થવાની કોઈ શક્યતા નહીં બને આ ભાગાકારમાં. ચલો 5 ની પ્લસ 5 પ્લસ 5 અને પ્લસ 2 આ નિશાની ન જોતા નીચેની જોવાની છે આપણે ગણતરીમાં. તો બે સમાન નિશાની વાળા અંકો, તો સમાન નિશાની વાળા અંકોનો સરવાળો. તો 5 ને 7 ચલ તરીકે x ઉપર ઉતારશો 3. તો વિદ્યાર્થીઓ જોઈ શકો તમે બધા પહેલા કેટલા પદ વાળી બતાવી હતી? 4, જેમાં પહેલા પદને આપણે ભાજકના પહેલા પદ વડે ભાંગતા આપણને હવે 3 પદ વાળી પદાવલી એટલે કે બહુપદી આપણને મળે છે. હવે એ જ રીતે જે વાત ઉપર કરવામાં આવેલી એ જ વાતનું પુનરાવર્તન આ બહુપદી માટે હવે આપણે કરવાનું થાય. ઉપર બહુપદીને હવે ભૂલી જવાની, હવે માત્ર આપણો ટાર્ગેટ અહીંયા. ચલો તો આ પહેલા પદને પહેલા પદ એટલે કે માઇનસ 3x નો વર્ગ એમને x ના વર્ગ વડે આ પહેલા પદને આના પહેલા પદ વડે આપણે ભાગાકાર કરવાનું થાય. તો એમના માટે અહીંયા બધા જાણો છો કે કેટલા સહગુણક તરીકે છે? તરીકે છે 1. 1 વડે 1 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ 3. ચલ માટે x ની 2 ઘાત, x ની 2 ઘાત. તો અહીંયા x ની કેટલી ઘાત લેશું? 0, જેને લખવામાં આવતી નથી. તો ડાયરેક્ટ સીધો x ની 2 ઘાત
એટલે અર્થઘટન એવું થાય કે -3 નો આમની જોડે ગુણાકાર કરો એટલે આ પદ આપણને સરખું મળી જાય. તો ચલો અહીંયા x ના વર્ગ વડે આમને ભાગાકાર કરવા માટે ભાગ ભાગફળ તરીકે -3 x નો વર્ગ. બહુ સરળ પદ્ધતિ છે, એકદમ એક એક સ્ટેપ ને લેતા જઈએ એટલે ભૂલ થવાની શક્યતા નથી આવતી. ચલો હવે બાકીના બંને પદ જોડે ગુણાકાર ના ભૂલાય એ કાળજી રાખી ગુણાકાર દર્શાવો. 0 ગુણ્યા -3 એટલે 0 થવાના, ચલ તરીકે x, એ જ રીતે -2 ગુણ્યા -3 બે નો ગુણાકાર 3 2 6 પરંતુ ઋણ ગુણ્યા ઋણ એટલે ધન. વિદ્યાર્થીઓ એ ગુણાકારો ગુણાંકોના જે ગુણાકારો છે એમાં પણ નિશાની ભૂલ ના આવે એ પણ ચોકસાઈ રાખી અને ગુણાકાર દર્શાવો. -2 ગુણ્યા -3 એટલે -6. ચલો એ જ રીતે હવે માઇનસ, તો આ નિશાની ચેન્જ થશે પ્લસ, પ્લસ રહેલા એટલે માઇનસ અને આ માઇનસ. ચલો ઋણ આ ધન બે સમાન અને સજાતી એટલે ઉડી જશે. 7 માંથી 0 જાય એટલે 7, ચલ તરીકે x, અહીંયા -3 અહીંયા -6 એટલે બેનો સરવાળો -9. ચલો અહીંયા ભાગાકાર કરતા આપણને આ બહુપદી નિર્મિત થયેલી જોવા મળે જેની ઘાત નિરીક્ષણ કરતા માલુમ પડશે બધાને કેટલી ઘાત જોવા મળે છે એક. પણ એક ઘાત નું નિરીક્ષણ કરીએ અને ત્યારબાદ ભાજકની બહુપદી જે આવેલી એનું નિરીક્ષણ કરીએ તો આમના કરતા આની ઘાત કેવી બની ગઈ છે નાની. તો આપણે સોપાનની અંદર વાત કરી મુજબ કે જ્યારે ભાગાકારની ક્રિયાની અંદર જે શેષ બહુપદી મળે એમની ઘાત ભાજક બહુપદી કરતા જો નાની બની જાય તો ત્યારબાદ ભાગાકારની ક્રિયા આગળ ચાલતી નથી, આ વિશેષ બહુપદી નિર્મિત થાય છે. વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે આ દાખલાને સમજી શક્યા હશો, સ્ટેપ યોગ્ય રીતે આપણે કાળજીપૂર્વક તમે પણ પ્રેક્ટિસ કરશો અને લખવાની પદ્ધતિ પણ એક શક્તિ રાખજો એટલે ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે. ચલો અહીંયા બતાવીએ આપણે તો ભાગ પણ બહુ બધી ભાગ પર બહુ બધી ક્યુ ઓફ એક્સ બરાબર ઉપર જે પરિણામ મળે છે તે આપણું ભાગફળ ને શેષ બહુપદી, શેષ બહુપદી આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7x - 9. બહુપદી નો બહુપદી વડે ભાગાકાર જે 3 ગુણ માટેનો દાખલો બને છે બોર્ડમાં બહુ કાળજી રાખી અને ગણતરી જો કરવામાં આવશે તો બહુ સરળ બને છે. આઈ થિંક લગભગ મોટા જે સંખ્યાના ભાગાકાર હોય એના કરતાં પણ આ બહુપદીનો ભાગાકાર બહુ ઈઝી બને છે. ચલો હજી પણ આપણે સ્વાધ્યાય 2.3 નો પહેલાનો ત્રીજો દાખલો લઈએ. 3 દાખલા છે પહેલામાં, એમાં વચ્ચેનો બીજો દાખલો છે આપણે અમલમાં રાખશું. ત્રીજો દાખલો ખાસ ભાગાકારમાં ધ્યાન રાખવા જેવી બાબત કે જે ગુણાંકોના જે ગુણાકારો આવતા હોય અને એમના જે સરવાળા બાદબાકી જે થતા હોય એમની યોગ્ય રીતે કાળજી રાખી અને આપણે ધ્યાનપૂર્વક એ નિશાનીઓમાં ભૂલ ના આવે એ કાળજી લેવી પડે. પહેલાનો ત્રીજો એમની અંદર રકમ છે px એટલે કે ભાજ્ય બહુપદી તરીકે આપવામાં આવ્યું છે. તો કે x^4 -5x + 6, x^4 - 5x + 6 અને gx તરીકે એટલે કે ભાજક તરીકે આપણને આપવામાં આવ્યું છે 2 - x² 2 - x² ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી જે એમની ઉતરતા ઘાત સ્વરૂપે હોવી જોઈએ, ઉતરતી ઘાતમાં હોવી જોઈએ. તો અહીંયા 4 ઘાત, અહીંયા 1 ઘાત અને 0 ઘાત
निरीक्षण करता मालूम पड़े कि 3 અને 2 ઘાત વાળા પદો વચ્ચે જોવા મળતા નથી તો આપણે એ 3 અને 2 ઘાત વાળા જે પદો છે એનું નિર્માણ ત્યાંથી મૂકી દેવું હોય તો એ ચાલે અને ડાયરેક્શન જે અહીંયા જોઈએ તો x ની 2 ઘાત અને અહીંયા 2 સીધા આવેલા છે તો x નો ક્રમબદ્ધ મૂકીને જ આપણે ભાગાકારમાં જઈએ ચલો તો x ની 4 ઘાત 0x ની 3 ઘાત જે પદ ના આવેલો હોય એને 0 તરીકે વ્યક્ત કરી દેવું માઈનસ 5x વત્તા 6 થઈ ગયું જોઈ શકો બધા 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત ચલો એ જ રીતે આપણે માઈનસ x નો વર્ગ ત્યારબાદ 0x અને વત્તા 2 આ બે ને અદલ બદલ કર્યા છે માઈનસ x ના વર્ગના પદને આગળ લીધું છે 2 ને આપણે ક્યાં લઈ ગયા પાછળ તો વિદ્યાર્થીઓ જોઈ શકો ભાજ્ય અને ભાજક એને ઉતરતા ઘાતની અંદર ગોઠવણી કરી અને ત્યારબાદ ભાગાકારની ક્રિયામાં એને ઉપયોગમાં લેવી જેથી કરીને આપણે કોઈ પણ પદ વચ્ચે ખૂટતું જોવા ના મળે ચલો ભાગાકાર માટે હવે ઉકેલ ભાજ્ય પદ પદાવી x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત વત્તા 0x નો વર્ગ માઈનસ 5x વત્તા 6 ચલો એ જ રીતે માઈનસ x નો વર્ગ વત્તા 0x માઈનસ 2 વત્તા 2 ચલો જે રીતે આપણે આગળના દાખલાની અંદર આપણે વાત કરેલી પ્રમાણે જ આપણે અહીંયા પણ સ્ટેપ ચલાવવાના છે 100% સમજી શકશો બધા પ્રથમ પદ વડે પ્રથમ પદને ભાગતા જઈએ છે ચલો તો અહીંયા માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 તો જ માઈનસ ખબર બરાબર માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ કારણ કે આપણે અહીંયા પ્લસ જોઈએ છે x ની 2 ઘાત x ની 2 ઘાત અને x ની 2 ઘાત 4 આ બંનેનો ગુણાકાર પરિવાર નિરીક્ષણ કરી લો બે ને તમે ગુણાકાર તરીકે કરશો એટલે x ની 4 ઘાત બનશે ચલો મળેલું ભાગફળ એ આ બંને પદ સાથેનો ગુણાકાર કરીને અહીંયા વ્યક્ત કરવો 0 સાથે સીધો કરશો એટલે 0 x ની 3 ઘાત ચલો અહીંયા વિદ્યાર્થીઓ એક ધ્યાનમાં લેજો વત્તે ઓછા ઓછા પણ 0 ને કોઈ નિશાની ધન હોય કે ઋણ હોય એને કોઈ નિશાનીનું મહત્વ નથી હોતું એનો કોઈ અર્થઘટન અથવા એના પરિણામમાં કોઈ ચેન્જિંગ નથી રહેતું ચલો અહીંયા શું થવાનું તો કે માઈનસ 2x નો વર્ગ ચલો એ જ રીતે હવે માઈનસ કરશું આ માઈનસ આ પ્લસ સજાતી વિરોધી ઉડી જશે આ બંને પણ ઉડી જશે ત્રણ ઘાત વાળું પદ જોઈ શકો સત્તા અને વિરોધી ઉડી જવાના ધન અને આ પણ ધન 2x નો વર્ગ માઇનસ 5x વત્તા 6 આ બહુપદી મળે છે બે પદ ઓલરેડી અહીંયા દૂર થઈ જાય છે આપણે હવે મળેલી જે બહુપદી એમને ફરી પાછો આપણે જે સોપાની અંદર જે વાત કરવામાં આવી રિપીટ કરવાની વાત એ જ રીતે પહેલા પદ વડે ભાગતા જઈએ ચલો માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 એટલે વત્તા 2 1 2 એટલે 2 સીધા ગુણાકાર કરીને ઓછો છે વત્તા x નો વર્ગ જોઈએ છે x નો વર્ગ એટલે અહીંયા આપણે x નો વર્ગ સીધો 0 ઘાત લેશું ત્યાં આમની જોડે પૂછો તો 0 x અહીંયા તો કે 2 ગુણ્યા 2 એટલે 4 પરંતુ માઇનસ 4 વત્તે ઓછા ઓછા 4 ચલો ગુણાકાર ખાસ જે ભાગ પર મળે એમનો આપેલા ત્રણેય પદો સાથે ગુણાકાર કરી અને ગુણનફળ લખવું પડે અને એ ધ્યાનમાં લેજો આજે પણ યાદ રાખી શકો છો કે જે ભાજક આવેલું હોય જેટલા પણ પદ હોય એટલા અહીંયા નીચે જે એટલા પદ આપણે મળવા જોઈએ ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ આ બંને દૂર થઈ જશે 5 માંથી 0 જાય એટલે -5x 6
ने चार दस। चलो मेरी बहुपदी निरीक्षण करिए तो घात कितनी एक, अहिया घात कितनी बे। तो एमना जे सोपान अथवा सिद्धांत मुजब कि जयरे घात अहिया भाजक करता नानी बनी जाए त्यारबाद हवे भंगाकार ने क्रिया आगे चलावी शकाय नहीं। अने आ आपनो लास्ट शेष बहुपदी बनी जाय छे। तो अहिया विद्यार्थीओ भागफळ भागफळ बहुपदी u of x minus x નો વર્ગ minus 2 એ જ રીતે શેષ બહુપદી r of x બરાબર minus 5x વત્તા 10। ચલો તો બે દાખલાઓ આપણે જોઈલા આ રીતે બધાને મજા આવી હશે અને કાળજી રાખશો એટલે આમાં ભૂલ થવાની શક્યતા નથી બધ છે અને બહુ સરળતાથી આપણે ભાગાકાર છે એને યોગ્ય રીતે કરી શકાય। એક જ ખાલી ચલનો જે છે એની અંદર વિદ્યાર્થીઓ ભૂલ ન થાય એમાં ઘાતનો સરવાળો કરીને તમારે ગણતરીમાં લેવાનું હશે બરોબર। ચલો તો દાખલા નંબર ફર્સ્ટ એની અંદર ટોટલ ત્રણ દાખલાઓ રહેલા છે પહેલો અને બીજો આપણે જોઈ લો બીજો આપણે લેશનમાં રાખશું દાખલા નંબર બીજો હવે એમની અંદર એક બહુપદી આપવામાં આવી છે અને વાત એવી કરવામાં આવી કે ભઈ એ જે બહુપદી રહેલી એ આપેલી જે બીજી બહુપદી જે ભાજ્ય બહુપદી રહેલી છે એનો શું અવયવ છે। તો આપણે લેક્ચરની અંદર આગળ વાત કરી એ પ્રમાણે અવયવ પ્રમેય જો કોઈ બહુપદી વડે બીજી બહુપદીને આપણે ભાગાકાર કરતા શેષ જો 0 માનવું પડે તો ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદીનો કહેવાય અવયવ। આવી વાત આપણે સરસ રીતે સમજૂતીના ભાગ રૂપે આપણે જોઈ લીધી હતી અવયવ પ્રમેયની અંદર એ જ આપણે દાખલા નંબર 2 ની અંદર એ સિદ્ધાંત લગાડવાનો છે। ત્યાં પણ આપણે જે રીતે આપણે દાખલા નંબર 1 ની અંદર જે વાત કરેલી એ જ રીતે ભાગાકાર કરી અને શેષ જો 0 મળે તો અવયવ છે અને શેષ 0 ના મળે તો અવયવ નથી। દાખલા નંબર 2 ટોટલ એમાં પણ ત્રણ દાખલાઓ છે માંથી એક દાખલો આજના લેક્ચરની અંદર લેશું। પ્રથમ એમની અંદર રકમની અંદર વાત કરવામાં આવી છે તો કે ચલ તરીકે ટી મૂકવામાં આવ્યો છે પી ઓ ટી બે ટી ની ચાર ઘાત વત્તા ટી નો ઘન 2t ની ચાર ઘાત રકમ આવી છે 3t નો ઘન માઇનસ 2t વર્ગ માઇનસ 2t વર્ગ એ જ રીતે માઇનસ 9t માઇનસ 12 આ રીતે રકમ આપવામાં આવી છે। ટી ચલ તરીકે ટી આપવામાં આવ્યો છે। ચલો બહુપદી એટલે છે ટી નો સ્ક્વેર માઇનસ 3 ટી સ્ક્વેર ભાજક બહુપદી તરીકે ટી સ્ક્વેર માઇનસ 3 ટી સ્ક્વેર માઇનસ 2 તરીકે આપવામાં આવ્યા છે। તો વિદ્યાર્થીઓ ટી સ્ક્વેર માઇનસ 3 રકમની અંદર 2t ની 4 ઘાત વત્તા 3t નો ઘન માઇનસ 2t વર્ગ માઇનસ 9t અને માઇનસ 12 આ રીતે ભાજ્ય બહુપદી અને ટી નો વર્ગ માઇનસ 3 આપેલ કહેવામાં આવેલો કે જો આ જે છે આપણો અવયવ છે કે નહીં એ આપણે સિદ્ધ કરવાનું છે। સૌ પ્રથમ ગેર ભાગાકાર કરવાનું છે આમાં પણ અહીંયા જોઈ લઈએ સૌ પ્રથમ 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એટલે ઉત્તરના કોણમાં પદાવલી બહુપદી છે। અહીંયા t ની 2 ઘાત અને 0 ઘાત એટલે ઘટે છે તો t નો વર્ગ વત્તા 0t માઇનસ 3
ચલો હવે જે ત્યાં પણ બે ઘાત એક ઘાત અને 0 ઘાત ભાગાકાર લેશું 2t4 પ્લસ 3t3 માઈનસ 2t2 માઈનસ 9t માઈનસ 12 ચલો એ રીતે અહીંયા t2 પ્લસ 0t માઈનસ 3 ભાગાકારની ક્રિયા ચલાવીએ એટલે શેષ જોવાની છે તો શેષ 0 મળે તો આપણે કહી શકીએ કે આપણે ભાજક બહુપદી આનો અવયવ છે તો અહીંયા સૌપ્રથમ 2 t ની 2 ઘાત પહેલાનો પ્રથમ વડે એટલે t ની 4 ઘાત જોઈ શકો ચલો આપણી સાથે ગુણાકાર કરશું આપણે 0 ગુણ્યા 2 એટલે 0 t ની 3 ઘાત એ જ રીતે આની જોડે માઈનસ 6 t નો વર્ગ 3 ગુણ્યા 6 માઈનસ માઈનસ પ્લસ ચલો આ બે પદ સરખા અને વિરોધી ઉડી જશે 3 માંથી 0 જાય એટલે 3 ક્રમબદ્ધ રાખજો ભૂલ થવાની શક્યતા નહીવત બનશે 2 ની આગળ માઈનસ અને પ્લસ એટલે 4t નો વર્ગ ઉપરથી માઈનસ 9t અને માઈનસ 12 ઉતારશો થોડી ઝડપ રાખશો ચલો અહીંયા હવે આ પદને આના વડે ભાગ્યા 1 ગુણ્યા 3 એટલે કે 3 ને ભાગવાના છે એટલે કે 3 અહીંયા 3 t ની 2 ઘાત t એટલે t ની 3 ઘાત આમની જોડે ગુણાકાર કરો એટલે 0 t સ્ક્વેર 3 3 ને 9 9t માઈનસ માઈનસ પ્લસ ચલો ઉડી જશે 4 એટલે 4t નો વર્ગ આ બે ઉડી જશે એટલે કે અહીંયા ઉડી જશે 0t અને ઉપરથી માઈનસ 12 વચ્ચે જ્યારે પદ આવતું હોય એને વ્યક્ત કરવું અહીંયા ના લખીએ તો 4 ચલો હજી ભાગ ચાલશે કેટલા એ 4 તો 4t નો વર્ગ 0t 4 તેરી 12 માઈનસ માઈનસ પ્લસ ચલો જોઈ શકો બધા સરખું સરખું આય ઉડી જશે આય ઉડી જશે કેટલી શેષ બનશે 0 તો વિદ્યાર્થીઓ જ્યારે અવયવ સાબિત કરવાનો હોય ત્યારે પણ આપણે ભાગાકાર જ કરવાનો થાય અને શેષ જોવાની રહેશે કે જો શેષ 0 તો આપેલ ભાજક જે છે તે આપણો અવયવ છે તો આપણે અહીંયા વ્યક્ત લખી શકીએ કે શેષ બહુપદી કેટલી મળી છે આપણને r ઓફ x ઓકે 0 માટે t સ્ક્વેર એટલે g એ 0 0 t બરાબર t નો વર્ગ માઈનસ 3 એ p ઓફ t નો એક અવયવ છે પરંતુ એ ક્યારે બની શકે કે જ્યારે શેષ જો 0 હોય તો અને તો જે ભાજક જે છે એ ભાજ્યનો અવયવ છે તે અને છે જો શેષ 0 ના મળે તો આપણે એવું લખવાનું એનો અવયવ નથી વિદ્યાર્થીઓ સાજે 2.3 એની અંદર પ્રથમ દાખલાની અંદર જે દાખલાઓ જોયા એ રીતે બીજા નંબર એમાં પણ ઘણા દાખલાઓ છે આપણે જે આગળના લેક્ચરની અંદર 2.3 ના બાકીના રહેલા દાખલાઓને પણ આપણે આગળ વધારે સ્પષ્ટ કરશો એમાં ખાસ મહત્વનો દાખલો શૂન્યો પરથી આપણે બાકીના શૂન્યો કઈ રીતે શોધી શકાય એને પણ વધારે સ્પષ્ટીકરણ સાથે જોશું આગળ